આકાશ મને બાપ અમે તને ધન્યવાદ આપીએ છીએ કેમ કે જ્યારે અમે તારી પાસે રોટલી માંગીએ છીએ ત્યારે તું અમને આપે છે સૌથી વિશેષ આ ટાઈમમાં અમને તારી પુષ્કળ જરૂર છે અમે તને ધન્યવાદ આપીએ છીએ અમે ખાતરીપૂર્વક જાણીએ છીએ કે તે અમારું સાંભળ્યું છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરાક્રમી નામ માંગીએ છીએ આમેન પ્રેઝ ધ લોર્ડ હવે ન્યાયાધીશનો નવમો અધ્યાય એનું પહેલાં હું સારાંશ આપવા માગું છું એનું સારાંશ એ છે કે ઝરુબાબેલ જે લખવામાં આવ્યું છે તે ન્યાયાધીશનો સાતમો અધ્યાય અને પહેલી કલમમાં વાંચશો તો ત્યાં એવું લખવામાં આવ્યું છે એ ઝરુબાબેલ એ જે ગિદિયોન છે હવે ગિદિયોન અહીંયા આગળ જોઈએ છીએ તો ગિદિયોનનું સારાંશ એવું છે આખી સ્ટોરીનો કે ગિદિયોનને 70 છોકરાઓ હતા અને ગિદિયોન એટલો બધો માઇટીલી મિદ્યાનના દેશમાંથી મિદ્યાની લોકોના હાથની ગુલામીમાંથી ઇસરાયલ લોકોને છોડાવ્યા અને છોડાવ્યા પછી એને 70 છોકરા થયા અને 70 છોકરાઓમાં અહીંયા આગળ એક સ્ટોરી આપવામાં આવી છે ગિદિયોન ત્યાં આગળ મૃત્યુ પામ્યા પછી એની આ બધી બીના જે હમણાં આપણે વાંચી એ પ્રકારની સ્ટોરી છે હવે તેનો જે એક છોકરો હતો જે છોકરો ઉપપત્નીનો છોકરો હતો તેનું નામ અબીમેલેક હતું અને અબીમેલેખે એવું કર્યું કે તેના 70 ભાઈઓને મારી નાખ્યા અને મારી નાખ્યા પછી પોતે પોતાની જાતે રાજા થયો અને રાજા થયા પછી એનો જે સૌથી નાનો ભાઈ ગિદિયોનનો સૌથી નાનો છોકરો યોથામ એક દ્રષ્ટાંત કહે છે ઝાડોનો એ ઝાડોના દ્રષ્ટાંતની અંદર હમણાં આપણે આખી સ્ટોરી વાંચી એ ઝાડને જો આપણે જોઈએ તો એ ઝાડ પહેલાં તો એ તો જૈતુન વૃક્ષ લખવામાં આવ્યું છે ત્યાર પછી અંજીરીનું વૃક્ષ લખવામાં આવ્યું છે ત્યાર પછી દ્રાક્ષારસ લખવા દ્રાક્ષવેલો લખવામાં આવે છે અને ત્યાર પછી ઝાખરા લખવામાં આવે છે આ ચાર પ્રકારના ઝાડ અહીંયા ગાડી ન્યાયાધીશ નવમા અધ્યાયની અંદર લખવામાં આવે છે હવે કેવળ ન્યાયાધીશ નવમા અધ્યાયની અંદર ચાર પ્રકારના ઝાડ લખ્યા છે એટલું જ પૂરતું નથી પરંતુ આ સેમ અને સેમ ઝાડને તમે નવા કરારની અંદર પણ વાંચશો એ સૌથી પહેલા તો આપણે આવો વાંચીશું માર્થીની સુવાર્તા અને તેનો 24મો અધ્યાય ત્યાં ગાડી સેમ અને સેમ અંજીરી જેમ લખવામાં આવ્યું છે જૈત વૃક્ષ જેમ લખવામાં આવ્યું છે એ પ્રમાણે હવે ત્યાં ગાડી પણ આપણે એક પછી એક બધા વૃક્ષના નામ જોઈશું પરંતુ સૌથી પહેલા આવો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જૈતુન વિશે શું કહે છે તેને જોઈ અંજીરી વિશે શું કહે છે એને જોઈશું માર્થીની સુવાર્તા તેનો 24મો અધ્યાય અને એની 32મી કલમ ત્યાં એવું લખવામાં આવ્યું છે હવે અંજીરી પરથી આ દ્રષ્ટાંત શીખો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે નામ હમણાં આપણે ન્યાયાધીશમાં વાંચ્યું એમાંના એક વૃક્ષનું નામ લઈને કહે છે કે જો અંજીરી પરથી દ્રષ્ટાંત શીખો એટલે કે હવે પ્રભુ આપણને આજે આ જે વૃક્ષો અહીંયા આગળ લખવામાં આવે છે દ્રષ્ટાંતના અર્થમાં એનો મતલબ શું થાય છે એને આજે આપણે જોવાના છે અને પ્રભુની મરજી છે કે આપણે આ અંજીરી આ દ્રાક્ષવેલો જૈતુન વૃક્ષ અને ઝાખરા એ શું છે દેવના રાજ્યમાં એને આપણે શીખીએ સૌ પ્રથમ તો આપણે યાદ રાખવું જોઈએ કે જ્યારે આપણે આ ઝાડોને નવા કરારમાં જોઈએ છીએ ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્પષ્ટ રીતે દ્રષ્ટાંતના અર્થની અંદર કહે છે અને દ્રષ્ટાંત આપતા તે સ્પષ્ટ એવું કહે છે કે જે અંજીરી આજે આપણે જોવાના છે અંજીરી પરથી દ્રષ્ટાંત શીખો એટલે કે જે ઝાડોના નામ હમણાં આપણે ન્યાયાધીશમાં વાંચ્યા એના પરથી આપણને દેવનું રાજ્ય શીખાડવા માંગે છે અને જ્યારે જ્યારે તમે નવા કરારની અંદર આ બધા ઝાડોને તમે વાંચશો તો એ ઝાડોને શરૂઆતની અંદર દ્રષ્ટાંતની અંદર દરેક દ્રષ્ટાંતોની જેને આપણે જોવાના છે એ દ્રષ્ટાંતમાં એક બાબત યાદ રાખજો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં આગળ સ્પષ્ટ રીતના એવું કહે છે કે આકાશનું રાજ્ય આના જેવું છે દાખલા તરીકે આજે આપણે ઘણા વચનોની અંદર જવાના નથી કેમકે ઘણા વચનો છે એટલા માટે હું મોંથી બોલી જઈશ તમને રેફરન્સ આપી દઈશ તમે ઘરમાં એનો અભ્યાસ કરી શકો છો અને જે
ખૂબ જ અગત્યના વચનો છે એને આપણે કાઢીને જોઈશું. કેમ કે મને આજે ખૂબ જ કોન્ફિડન્સ છે કે તમે મેચ્યોર ચર્ચ તરીકે પ્રભુની પાસે આવ્યા છો, એટલા માટે હું પ્રભુનો ખૂબ જ આભાર માનું છું. હવે અહીંયા ગાડી આપણે 20માં અધ્યાય માર્થી 20 અને 1 ની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્રાક્ષાવાડીનું દ્રષ્ટાંત આપે છે. એમાં એવું લખે છે કે દ્રાક્ષાવાડી રોપી અને દ્રાક્ષાવાડીની માટે મજૂરો લેવાને માટે ગયા, તો ત્યાં ગાડી દ્રાક્ષાવાડી લખવામાં આવી છે. અને ત્યાર પછી લુકની સુવાર્તા 13મો અધ્યાય 6 કલમમાં દ્રાક્ષવાડીમાં અંજીરનું ઝાડ હતું એવું દ્રષ્ટાંત ત્યાં ગાડી લખવામાં આવ્યું છે. અને હવે આપણે યાકોબની અંદર આવીશું, યાકોબ 3 અધ્યાય અને એની 12મી કલમમાં આવીશું. યાકોબ 3 અધ્યાય 12મી કલમમાં જ્યારે આપણે આવીએ છીએ ત્યારે એક ખૂબ જ અગત્યની બાબત ત્યાં ગાડી આપણે જોવાના છીએ. તે એવી રીતના જોવાના છીએ કે ત્યાં ગાડી દ્રાક્ષા વેલાનું કેરેક્ટર અલગ છે, અંજીરીનું કેરેક્ટર અલગ છે, જૈત વૃક્ષનું કેરેક્ટર અલગ છે, ઝાખરાનું કેરેક્ટર અલગ છે, એવું સમજાવતા હવે યાકોબ જે ઝાડ છે તેઓને કેવી રીતના જુદા પાડે છે એને આપણે જોઈશું. યાકોબ તેનો 3 અધ્યાય અને એની 12મી કલમ, ત્યાં આવું લખવામાં આવ્યું છે, મારા ભાઈઓ, શું અંજીરી જૈત વૃક્ષ અથવા દ્રાક્ષવેલો અંજીરી આપી શકે? તેમજ ખારું ઝરણું મીઠું પાણી આપી શકતું નથી. હવે આપણને એવું લાગશે કે દ્રાક્ષવેલો એટલે એક આત્મિક ઝાડની સાથે સરખાવવામાં આવ્યું છે, અંજીર એટલે આત્મિક ઝાડ સાથે સરખાવવામાં આવ્યું છે, જૈતુનું ઝાડ એ આત્મિક ઝાડ સાથે સરખાવવામાં આવ્યું છે. તેમ છતાં પણ હવે આ આત્મિક ઝાડોની અંદર પણ યાકોબ આપણને કશું કહી રહ્યો છે કે જો આ ઝાડો આ પ્રકારના હોય પરંતુ અંજીર જૈત વૃક્ષ પરથી અંજીર તોડી શકાતું નથી, અંજીર ઉપરથી જૈત વૃક્ષ તોડી શકાતું નથી, એમ કહેતા આ બંને ઝાડનું કેરેક્ટર અલગ કરે છે. શા માટે આપણે એ બાબતને જોઈ રહ્યા છીએ કે આ કારણ કે પ્રભુનું વચન આપણને આ ઝાડોની અંદર રહેલું કેરેક્ટર એવી રીતના પ્રભુ આપણને સમજાવવાનો છે કે ખરેખર જો તમે અંજીર છો તો તમારી અંદર અંજીર જ હોવું જોઈએ, તમે દ્રાક્ષવેલો છો તમારી અંદર દ્રાક્ષવેલો હોવો જોઈએ, અને એ બધા કેરેક્ટર પોતપોતાના ઝાડ પ્રમાણે તમારી અંદર હોવા જોઈએ. હવે શા માટે આ ઝાડો એટલે શું છે એને આજે આપણે જોવાના છે. સૌ પ્રથમ તો વચનની અંદર ઝાડને એવી રીતના સરખા હોય છે, ઝાડ એટલે કે માણસ પોતે છે. કેમ કે જો તમે યાદ હશે ગીતશાસ્ત્ર તેનો 1 અધ્યાય ત્યાં આગળ 3 કલમમાં એવું લખવામાં આવ્યું છે કે ન્યાયી માણસ નદીની પાસે રોપાયેલા ઝાડના જેવો છે, એટલે કે ઝાડની સાથે સરખાવે છે. ત્યાર પછી તમે ઈર્મિયા તેનો 17મો અધ્યાય અને 8મી કલમમાં વાંચશો ત્યાં એવું લખવામાં આવ્યું છે કે જે માણસનો ભરોસો યહોવા ઉપર છે તે નદીની કાંઠે રોપાયેલા ઝાડના જેવો થશે. પછી ત્યાર પછી આપણે એક કલમને એવી વાંચીશું જ્યાં ગાડી દાઉદ એ પ્રમાણે કહે છે ગીતશાસ્ત્ર તેનો 52મો અધ્યાય અને તેની 8મી કલમ. ગીતશાસ્ત્ર 52:8 ત્યાં એવું લખવામાં આવ્યું છે, દાઉદ આ પ્રમાણે કહે છે, પણ હું તો દેવના મંદિરના લીલા જૈત વૃક્ષ જેવો છું. એટલે કે હવે આપણે પોતે એ બધા ઝાડોની ઉપમાની અંદર વચનમાં આપણે જોવાના છે કે આપણે પોતે આત્મિક લોકો આ ઝાડોના જેવા છે, કે ઝાડોની અંદર જે કેરેક્ટર મૂકવામાં આવ્યું છે એ કેરેક્ટર આપણું હોવું જોઈએ
તે દેવનું રાજ્ય છે. કેમ કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર હતા ત્યારે જે એણે દ્રાક્ષવેલાનું દ્રષ્ટાંત આપ્યું, અંજીરનું દ્રષ્ટાંત આપ્યું, એણે જૈત વૃક્ષનું દ્રષ્ટાંત આપ્યું અને એમ કહેતા એ ઝાડોના જે દ્રષ્ટાંતો વચનની અંદર લખવામાં આવ્યા છે એ બધા ઝાડોને બતાડતા ત્યાં ગાડી એમ લખવામાં આવ્યું છે કે ત્યાં દેવનું રાજ્ય આના જેવું છે એમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે. તેથી કરીને આપણે દેવનું રાજ્ય શોધી રહ્યા છીએ અને દેવનું રાજ્ય આપણી અંદર છે. તો ઝાડોનું દ્રષ્ટાંત આપીને વચન આપણને એમ કહે છે કે એ ઝાડોમાં જે ગુણ છે એ ગુણ તમારી અંદર હોવા જોઈએ. હવે ન કેવળ દ્રાક્ષારસ, દ્રાક્ષવેલો, અંજીર અને જૈતુન, પરંતુ ઝાખરા વિશે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે કહે છે એને આપણે જોઈશું. લુકની સુવાર્તા અને તેના છઠ્ઠા અધ્યાયની અંદર આવીશું. લુકની સુવાર્તા છઠ્ઠા અધ્યાયમાં જ્યારે આપણે આવીશું ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પ્રમાણે કહે છે. લુકની સુવાર્તા છઠ્ઠો અધ્યાય અને હું એની 43મી કલમથી વાંચું છું. ત્યાં એવું લખવામાં આવ્યું છે, કેમ કે કોઈ સારા ઝાડને નઠારું ફળ આવતું નથી, વળી નઠારા ઝાડને સારું ફળ આવતું નથી, કેમ કે ઝાડ પોતાના ફળથી ઓળખાય છે, કેમ કે કાંટાના ઝાડ પરથી લોકો અંજી વીણતા નથી અને ઉટકંઠા પરથી દ્રાક્ષા વીણતા નથી. સારું માણસ પોતાના મનના સારા ભંડારમાંથી સારું કાઢે છે, ભૂંડું માણસ પોતાના મનના ભૂંડાથી ભૂંડું કાઢે છે. કારણ કે મનના ભરપૂરીપણાથી માણસ બોલે છે. હવે જ્યારે લુકની સુવાર્તા છઠ્ઠો અધ્યાય જે કલમો આપણે વાંચીએ એમાં 39માં તમે જોશો ત્યાં એવું લખવામાં આવે છે, અને ઈસુએ એક દ્રષ્ટાંત આપ્યું. એ દ્રષ્ટાંત આપીને હવે છેલ્લા આપણે 2-3 કલમો વાંચી એની અંદર હવે કાંટા પ્રભુ ઈસુ ખ્રિસ્ત બોલી રહ્યો છે, તેની અંદર ઝાંખરા બોલી રહ્યો છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, અને તેની અંદર અંજીર શબ્દ વાપરી રહ્યો છે. હવે તેથી કરીને જે સ્ટોરી આપણે ન્યાયાધીશની અંદર વાંચી એ આખી સ્ટોરીમાં જે ઝાડો આવેલા છે એ બધા ઝાડોને માણસના કેરેક્ટર સાથે સરખાવ્યા છે. અને માણસનું કેરેક્ટર એટલે કે હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે કહે છે એના મનના ભરપૂરીપણામાંથી, એટલે કે હવે મનની વાત થઈ રહી છે કે ઉપર એટલા માટે અહીંયા આગળ લખવામાં છે કે તું અંજીર દેખાય છે એની ઉપરથી જૈતુન તોડી નથી શકાતું, જૈતુન છે એના ઉપરથી અંજીર તોડી શકાતું નથી. કહેવાનો મતલબ તારા મનની અંદર કયા પ્રકારનું કેરેક્ટર છે તે ખાસ અને ખાસ આજે આપણે તપાસવાની જરૂર છે. હવે સૌ પ્રથમ તો એક બાબતને આજે આપણે જોવાના છે, જે સારા ઝાડો છે એટલે કે અંજીર, દ્રાક્ષા વેલો અને જૈતુનનું ઝાડ, એ સારા જે ઝાડ છે એને યોથામે પોતાના કુટુંબ સાથે સરખાવ્યા છે કે મારા કુટુંબનો સ્વભાવ આ પ્રકારનો છે, પરંતુ તમે જેને રાજા બનાવ્યો છે એનો સ્વભાવ કાંટા અને ઝાંખરા જેવો છે, એવો એનો કહેવાનો મતલબ છે. એટલે કે હવે જે સારા ઝાડો હતા એ સારા ઝાડોમાં આપણે એક બાબત એવી જોઈએ છે કે એ સારા ઝાડોનું કેરેક્ટર એવું છે કે તેઓ પોતા ઉપર રાજા બનાવતા નથી, પોતાને રાજા બનાવતા નથી. ન્યાયાધીશ તેનો 8મો અધ્યાય અને 22મી કલમમાં ગિદિયોન વિશે લખવામાં આવ્યું છે. હવે ગિદિયોનનો સ્વભાવ જે ચાર ઝાડ છે, જે સારા મના ઝાડ છે એના જેવો છે, જૈતુનના જેવો એનો સ્વભાવ છે, ત્યાં આગળ અંજીરના જેવો તેના સ્વભાવ છે, અને ત્યાં આગળ એરેજ વૃક્ષના જેવો એનો સ્વભાવ છે. એ સ્વભાવ તેની અંદર હોવાના કારણે હવે શું બન્યું કે આવા પ્રકારના ઝાડોના સ્વભાવવાળા લોકો પોતા રાજા બનવા માંગતા નથી એનું બાબત અહીંયા આપણે જોઈએ છીએ. ત્યારે ઇસરાયલના માણસોએ ગિદિયોનને કહ્યું, તું અમારા પર રાજ કર,
તું તથા તારો દીકરો તારા દીકરાનો દીકરો પણ મિદ્યાનના હાથમાંથી, કેમ કે તે અમને મિદ્યાનના હાથમાંથી ઉગાર્યા છે. ગિદિયોને તેઓને કહ્યું, તમારા ઉપર હું રાજ નહીં કરું, મારો દીકરો પણ રાજ નહીં કરે, કેમ કે તમારા યહોવા તમારા ઉપર રાજ કરશે. હવે અહીંયા ગાડી પ્રભુનું વચન આપણને સ્પષ્ટ રીતના આ અધ્યાય દ્વારા એવું બતાડી રહ્યું છે કે જેઓની અંદર આવો સ્વભાવ છે, પ્રભુના ઝાડોના જેવો સ્વભાવ છે, એવા પ્રકારના સ્વભાવવાળા લોકો પોતે રાજા બનવા માંગતા નથી, પણ તેઓ દેવને રાજા તરીકે પોતાના ઉપર ઓળખાવે છે, એવું એનું કહેવાનો મતલબ છે. હવે ગિદિયોનને આપણે જોઈએ, ગિદિયોને ખૂબ જ પોતાની જાતને ખૂબ જ ડેન્જરસ અવસ્થામાં મૂકીને ઇસરાયલ લોકોને બચાવ્યા અને તેથી ઇસરાયલ લોકો ખુશ થઈ ગયા. ઇસરાયલીઓએ કીધું કે તું અમારો રાજા થા, પણ ગિદિયોને કીધું હું રાજા નહીં બનું અને મારા દીકરાઓ પણ રાજા નહીં બને, પણ તમારા ઉપર યહોવા રાજા બનશે, અને એમ એનો કહેવાનો મતલબ છે. હવે પ્રભુ આજે આપણને એના વચનોથી એવું કહેવા માંગે છે કે જો તમારી અંદર આ પ્રકારના સારા ઝાડોનો સ્વભાવ છે, તો તમે કદી પણ બીજા કોઈ રાજા બનાવશો નહીં, પરંતુ તમારા મનો હંમેશા દેવ રાજા છે, દેવનો હુકમ છે, દેવની આધીનતા છે, એની અંદર જ તમે રહેશો, એવો એનો કહેવાનો મતલબ છે. સૌ પ્રથમ આવો આપણે જોઈશું કે કેવી રીતના જૈતુનનું ઝાડ છે. જૈતુનનું ઝાડને તમે જોશો તો લેવીઓની અંદર 24મો અધ્યાય 3 અને 4 કલમમાં એવું લખવામાં આવ્યું છે કે દેવના મંદિરની અંદર, મુલાકાત મંડપની અંદર આ જૈત વૃક્ષનું તેલ વાપરવામાં આવતું હતું અને તેને અભિષિક્તના તેલની સાથે સરખાવવામાં આવ્યું છે. પછી તમે પહેલો રાજા તેનો 6 અધ્યાય અને એની 23મી કલમની અંદર વાંચશો, ત્યાં પરમ પવિત્ર સ્થાનના કરુબની સાથે સરખાવવામાં આવી છે કે પરમ પવિત્ર સ્થાનમાં જે કરુબો મૂકવામાં આવતા હતા, એ કરુબો જૈત વૃક્ષથી બનાવવામાં આવતા હતા. ત્યાર પછી પહેલો સમુએલ તેનો 10મો અધ્યાય અને 1 કલમ, બીજું રાજા 9મો અધ્યાય અને 3 કલમની અંદર તમે વાંચશો, ત્યાં ગાડી જૈતનું તેલ જે છે એ રાજાઓના અભિષિક્તની માટે વપરાતું હતું. અને એમ કહેતા હવે જૈતુન વૃક્ષની અંદર એવા પ્રકારનું કેરેક્ટર છે કે તે જૈતુનનું ઝાડ એનું તેલ સાજાપણાના અર્થમાં વપરાય છે, તેની અંદર સાજાપણાનું પરાક્રમ રહેલું છે. બીજા શબ્દમાં કહીએ તો જ્યારે ભલો સમરોનીનું આપણે દ્રષ્ટાંત નવા કરારમાં વાંચીએ છીએ, તો ત્યાં સ્પષ્ટ રીતના લખવામાં આવ્યું છે કે ભલા સમરોનીએ કીધું, દ્રાક્ષરસ અને તેલનો ફાટો તેના ઘાવ પર બાંધ્યો અને પછી તેને ધર્મશાળામાં મૂક્યું. એટલે કહેવાનો મતલબ, જ્યાં તેલ 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 લખવામાં આવ્યું છે, ત્યાં ગાડી જૈતુન વૃક્ષનું તેલ છે. એટલે કે હવે જે જૈતુનનું ઝાડ અહીંયા કહેવામાં આવ્યું છે, તેની અંદર સજાપણાનું પરાક્રમ છે, તેની અંદર શાંતિ છે. શાંતિ એટલા માટે કે તમને ખબર છે કે જ્યારે નૂહના સમયની અંદર ફ્લડ આવ્યું અને ફ્લડની અંદર નૂહ કબૂતરને મોકલવામાં આવ્યું, કબૂતર એક જૈતુન વૃક્ષનું ફાંદડું લઈને નૂહાની પાસે પાછું આવ્યું અને શાંતિનું સમાચાર એને શાંતિના પ્રતીક સાથે ટૂંકમાં ઓળખાવવામાં આવે છે. ત્યાર પછી એને પરમ પવિત્ર સ્થાનનું કરુબ, એટલે કે આ પ્રકારનું જે કેરેક્ટર છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તે પવિત્ર આત્માથી આપણામાં જે કેરેક્ટર મૂક્યું છે, તે પરમ પવિત્ર સ્થાનની અંદર જઈ શકે એવું કેરેક્ટર છે, એની અંદર એવો સ્વભાવ મૂકવામાં આવ્યો છે અને એ સ્વભાવના કારણે પરમ પવિત્ર સ્થાનની અંદર તે જઈ શકે છે. પ્રભુની સ્તુતિ થાઓ, નવા કરારમાં આપણને ક્યારે બી પવિત્ર સ્થાનની અંદર જવાની, પરમ પવિત્ર સ્થાનમાં જવાની રજા આપવામાં આવી છે. પછી દાઉદ કહે છે, હું દેવના ઘરમાં જૈત વૃક્ષ જેવો છું, એટલે કે આ જૈત વૃક્ષના ઝાડના સ્વભાવના લોકો
તેઓ દેવના ઘરમાં રહે છે, હંમેશા તેમને દેવનું ઘર બહુ ગમે છે. પછી તમે રૂમિયોનો પત્ર 11મા અધ્યાય અને 17મી કલમમાં ત્યાં વાંચો, ત્યાં એવું લખવામાં આવ્યું છે કે પાઉલ ઇસરાયલ લોકોને જૈતુના ઝાડ સાથે સરખાવે છે અને એની અંદર વિદેશીઓને પણ જૈતુનનું ઝાડને કલમ રૂપે મેળવવામાં આવ્યું છે એમ કહીને દેવની પ્રજા તરીકે તેઓને સ્વીકાર ઓળખાવવામાં આવે છે. એટલે કે આપણે જો દેવની પ્રજા હોઈએ તો આપણને એ ઝાડની ઉપમા આપવામાં આવી છે. અને જૈતુનું તેલ રાજાઓના અભિષેકની માટે વાપરવામાં આવે છે. હવે અહીંયા બીજું એક ઝાડને આપણે જોઈએ છીએ અને બીજું ઝાડ એ છે કે અંજીરીનો. અંજીરી એક સારા ફળ તરીકે ઓળખવામાં આવે છે અને એ અંજીરીના ઝાડને વચનની અંદર કેવી રીતના લખવામાં આવ્યું છે એને જોઈશું. સૌ પ્રથમ તો લુકની સુવાર્તા તેનો 6ઠો અધ્યાયમાં આપણે આવીશું. ત્યાં ગાડી જે કલમ હમણાં આપણે વાંચી ત્યાં એમ જ લખવામાં આવ્યું છે કે સારા ફળ સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અંજીરના ઝાડને ઓળખાવે છે, અંજીરનો જે ફળ છે તેને ઓળખાવે છે. અને ત્યાં પ્રભુ એવું કહે છે કે અંજીરનું ફળ એવું છે જે મીઠું છે અને લોકોને ગમે છે. અને અંજીરના ફળ વિશે ન્યાયાધીશની અંદર જો તમે વાંચો તો એ આ પ્રમાણે લખવામાં આવ્યું છે. ન્યાયાધીશ 9મો અધ્યાય 11મી કલમમાં પણ અંજીરીએ તેઓને કહ્યું, મારી મીઠાશ અને સારા ફળ મૂકીને શું વૃક્ષ પર હું આમ તેમ ઝૂલા ખાવા માટે આવું. ત્યાં ગાડી વચનનો કહેવાનો મતલબ એવો છે કે અંજીરીનું ફળ આપણા આત્મિક જીવનમાં આપણને લાગેલું હશે તો આપણી અંદર મીઠાશ હશે અને આ મીઠાશ એક સારા ફળ તરીકે ઓળખવામાં આવે છે, એક સારું ફળ. એની સાથે લુકની સુવાર્તા 6ઠા અધ્યાયને 43 અને એમાં અંજીરના સારા ફળ સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઓળખાવે છે. ત્યાર પછી લુકની સુવાર્તા તેના 21મા અધ્યાયમાં આવીશું. ત્યાં ખૂબ અદ્ભુત રીતના અંજીરીને ઓળખાવવામાં આવી છે. લુકની સુવાર્તા તેનો 21મો અધ્યાય અને એની 29મી કલમ. આમ લખવામાં આવ્યું છે, તેણે એટલે ઈસુએ તેઓને દ્રષ્ટાંત કહ્યું, અંજીરી તથા સર્વ ઝાડોને જુઓ, તેઓ જ્યારે ફૂટવા માંડે છે ત્યારે તમે જઈને તેઓ જઈને પોતાની મેળે જાણો છો કે ઉનાળો પાસે આવ્યો છે. અંજીરીનું ઝાડ નિશાની તરીકે મૂકવામાં આવ્યું છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેવી રીતના અંજીરીનું દ્રષ્ટાંતથી આપણને ઉનાળો એટલે કે સમય પાસે આવ્યો છે એની નિશાની બતાડે છે. જો તમે યશાયા 8મા અધ્યાયની અંદર વાંચો ત્યાં પ્રભુ ત્યાં વચનમાં એવું લખવામાં આવ્યું છે કે દેવે જે છોકરા મને આપ્યા છે તેઓ નિશાની તથા શક્તિને અર્થે છે. એટલે કે આપણી અંદર દેવે એક નિશાની મૂકી છે. નિશાની એવી છે કે જ્યારે તમે જુઓ છો કે ઉનાળો પાસે આવ્યો છે ત્યારે તેને પાંદડા ફૂટવા માંડે છે. કહેવાનો મતલબ કે જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પાસે એટલે ખૂબ જ નજદીક જાણી લઈએ છીએ આપણા આત્માની અંદર, તો આપણે આપણા આત્માને પ્રભુને માટે તૈયાર કરીએ છીએ એવો તેનો કહેવાનો મતલબ છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે પૃથ્વી પર આવ્યો ત્યારે આપણને ખબર છે કે તે આપણા આત્માની તૈયારીને અર્થે આવે કે આપણો આત્મા તેના માટે તૈયાર થાય. અને એટલા માટે લુકની સુવાર્તા અને તેના 21મા અધ્યાયની અંદર અંજીરીને નિશાની તરીકે મૂકવામાં આવ્યું છે. ત્યાર પછી તમે હોશિયા તેનો 9મો અધ્યાય અને 10મી કલમમાં વાંચશો ત્યાં એવું લખવામાં આવ્યું છે કે મનપસંદ પ્રથમ ફળ.
મનપસંદ પ્રથમ ફળ એટલે કે ત્યાં પ્રભુ હોશિયામાં પોતાના લોકોના માટે કહે છે કે તું અરણ્યમાં તું મને મનપસંદ અંજીરીના ફળના જેવું મળ્યું કે જ્યારે પ્રથમ ફળ અંજીરી ઉપર આવે છે અને એને પાકેલું જોઈને તરત જ મન થઈ જાય છે કે આપણે એને તોડીને ખાઈએ. જેમ કેરીની સૌથી પહેલી આંબા ઉપર પાકેલી કેરી એકદમ આપણને સારી લાગતી હોય છે, એના માટે આપણે એને ટેસ્ટ જ એનો અલગ હોય છે. એક્ઝેક્ટલી પ્રભુ ત્યાં આગળ દેવ બાપ ઇસરાયલ લોકોને અરણીની અંદર પ્રથમ પહેલું પાકેલું ફળની સાથે હોશિયામાં બતાડે છે. એટલે કે પ્રથમ ફળ, પહેલું પાકેલું અંજીર જે ખૂબ જ ઈચ્છા છે, ખૂબ મનપસંદ છે એવું એની સાથે સરખાવવામાં આવ્યું છે. ત્યાર પછી બીજો રાજા તેનો 20મો અધ્યાય અને 7મી કલમમાં તમે વાંચશો, ત્યાં ગાડી ફિઝિકિયા માંદો થયો અને ત્યાં ગુમડા ઉપર યસાએ એવું કીધું કે તું અંજીરનું ચકતું લે અને તું તેને ગુમડાની ઉપર લગાડ અને તું સાજો થઈ જશે. એટલે કે સાજાપણાના અર્થની અંદર ત્યાં ગુમડા ઉપર લગાડવાને માટે લખ્યું છે. હવે અંજીરની અંદર અંજીરના ઝાડમાં કયા પ્રકારનો આત્મિક સ્વભાવ હોય છે તે આ છે, એ સારું ફળ છે. આપણને સારા ફળો આપવા માટે બોલાવવામાં આવ્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્પષ્ટ રીતના કહે છે કે તમે મારામાં રહો, હું તમારામાં રહું, અને એમ આપણે ઘણા ફળો આપી શકીએ છીએ અને તેનાથી એ ફળો દ્વારા દેવ બાપને મહિમા મળે છે અને એ સારા ફળો સાથે સરખાવવામાં આવે છે. અંજીરને મીઠાશની સાથે સરખાવવામાં આવે છે, જે પ્રમાણે અહીંયા 10મી કલમમાં લખ્યું છે કે પછી વૃક્ષોએ અંજીરીને કહ્યું, તું અમારા ઉપર રાજ કર, અને અંજીરીએ કહ્યું, મારી મીઠાશ તથા સારા ફળો મૂકીને શું હું આમ તેમ વૃક્ષો ઉપર ઝૂલા ખાવા માટે આવું, એટલે કે રાજા બનવા માટે આવું? તેની અંદર મીઠાશ છે, તેની અંદર મન અને એ મનપસંદ ફળ છે, એટલે કે દેવને ભાવે એવું જીવન છે. આ પ્રકારના આત્મિક જીવનની અંદર એવું છે કે આપણે દેવને મનપસંદ હોઈએ, ગમીએ એવું કેરેક્ટર આપણી અંદર હોય છે. કેમ કે પ્રભુ સ્પષ્ટ રીતના કહે છે કે તેઓ મને અરણ્યની અંદર પ્રથમ ફળ જેવા, અંજીરના પહેલા પાકેલા ફળના જેવા મળ્યા. એટલે કે દેવને આપણા માટે ડિઝાયર છે, દેવને આપણા માટે ઈચ્છા છે, અને એ મનપસંદ જ્યારે આપણું જીવન પ્રભુને ગમતું હોય બની જાય છે તો તેને મનપસંદ અંજીરીના ફળ સાથે સરખાવવામાં આવે છે. એને નિશાનીની સાથે સરખાવવામાં આવે છે, અંજીરના ફળને અને અંજીરના ઝાડને અને એને સાજાપણાની સાથે સરખાવવામાં આવે છે. આ બધા જાતનું કેરેક્ટર આપણા આત્મિક જીવનમાં હોય એવું દેવ બાપે ઈચ્છ્યું છે. ત્યાર પછી દ્રાક્ષવેલો લખવામાં આવે. દ્રાક્ષવેલો ખૂબ જ અદ્ભુત ઝાડ અને વેલો વચનની અંદર લખવામાં આવે છે. સૌ પ્રથમ તો દ્રાક્ષ વેલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું ઉત્તમ દ્રાક્ષ વેલો છું, એટલે કે દ્રાક્ષ વેલો એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે છે. ત્યાર પછી ગણના તેનો 15મો અધ્યાય એની 7 અને 10મી કલમની અંદર જો તમે વાંચશો તો દ્રાક્ષારસ જ્યારે તેઓ અર્પણ કરતા હતા ત્યારે તેઓ રેડતા હતા સુવાસિત અર્પણ તરીકે. આવો એને આપણે વાંચીશું, કેમ કે એ સુવાસિત અર્પણ તરીકે લખવામાં આવ્યું છે. ગણના તેનો 15મો અધ્યાય અને ગણના 15:7 અને 10મી કલમ વાંચીશું, 7મી કલમમાં વાંચીશું. ત્યાં ગાડી એવું લખવામાં આવ્યું છે, એક તૃતીયાંશ તેલ દ્રાક્ષારસનો સુવાસિત પ્યારપણ યહોવાને ચઢાવ, અને જ્યારે તું દહન્યાર્પણને સારું તથા માનતા ઉતારવાને યજ્ઞને સારું યહોવાને સારું શાંત્યાર્પણને અર્થે ગોધો તૈયાર કરે, ત્યાર પછી 10મી કલમ, અને યહોવાને સારું સુવાસિત પ્રિયાર્પણને અર્થે અર્ધુહીન દ્રાક્ષારસ હોમ યજ્ઞ તરીકે ચઢાવ. 7મી કલમમાં જે સુવાસિત
એક પેયાર પણ છે, એ પેયાર પણ એવું છે, જો તમે સુવાસ જ્યારે દેવને એની વાસ આવે છે ત્યારે પ્રભુ એક કવનન્ટ કરે છે. કેમ કે તમે ઉત્પત્તિ ના 8મા અધ્યાયની અંદર ત્યાં વાંચો, જ્યારે નોહાએ દેવને અર્પણ ચઢાવી લખવામાં આવ્યું છે, જ્યારે તેણે બલિદાન આપ્યું અને એની વાસ યહોવાને પહોંચી ત્યારે તેણે કરાર કર્યો અને એ કરારમાં એણે મેઘધનુષ્ય મૂક્યું અને મેઘધનુષ્ય પછી એણે કીધું કે હવે પૃથ્વી ઉપર કદી પણ પાણીથી નાશ થશે નહીં. એટલે સુવાસિત જે વસ્તુ છે, સુવાસિત શબ્દ છે, એ દેવ બાપને માટે ખૂબ જ અગત્યનો છે. કેમ કે એ સુવાસિત યજ્ઞ દેવ બાપને ચઢાવવામાં આવે છે જ્યારે જ્યારે, ત્યારે દેવ પોતાનો જે કરાર તેના લોકોની સાથે કર્યો છે તેને યાદ કરે છે. એટલા જ માટે આપણે પ્રભુ ભોજન જ્યારે લઈએ છીએ ત્યારે દ્રાક્ષનો રસ લઈએ છીએ. એટલા માટે કે આપણે દેવને યાદ કરીએ છીએ, દેવ આપણને યાદ કરે છે અને આપણો અને દેવનો કરાર રિન્યૂ કરવામાં આવે છે, તેને યાદ કરવામાં આવે છે, એ અર્થની અંદર લખવામાં આવે છે. ત્યાર પછી ગીતશાસ્ત્ર એનો 104મો અધ્યાય અને 15મી કલમની અંદર તમે વાંચો, ત્યાં એવું લખ્યું છે કે માણસના આત્માને આનંદ પમાડ દ્રાક્ષરસ, એવું લખવામાં આવ્યું છે. ત્યાર પછી માર્થીની સુવાર્તા તેનો 26મો અધ્યાય અને 28મી કલમમાં વાંચો, ત્યાં નવા કરારના લોહી સાથે, કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે આ મારું નવા કરારનું લોહી છે જે તમારે માટે આપવામાં આવ્યું છે. ત્યાર પછી એફેસીનો 5મો અધ્યાય અને 18મી કલમની અંદર એવું લખવાનું છે, પવિત્ર આત્માથી ભરપૂર થાઓ. એટલે કે દ્રાક્ષારસને પવિત્ર આત્મા સાથે સરખાવવામાં આવે છે. હવે દ્રાક્ષ વેલાનું ઝાડ અથવા જેઓની અંદર દ્રાક્ષ વેલો છે અથવા તો તેઓ દેવ બાપની સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે દ્રાક્ષ વેલાની ડાળી છે, તો તેઓનો સ્વભાવ કેવો હોય છે? તેઓ પવિત્ર આત્માથી ભરપૂર હોય છે, દેવની સાથે તેમનો કરાર કરેલો હોય છે, તેઓ દેવને પસંદ પડે, દેવને આનંદ પમાડનાર જેવો એમનો સ્વભાવ હોય છે, પછી માણસોને આનંદ પમાડનારના જેવું એની અંદર કેરેક્ટર હોય છે. જેની અંદર દ્રાક્ષ વેલો છે એની અંદર આવા પ્રકારનો કેરેક્ટર હોય છે. હવે અહીંયા ગાડી આપણે બધા ઝાડોને આવી રીતના જોઈ ગયા અને ઝાડોના કેરેક્ટરથી એ પ્રભુનું વચન આજે આપણને એવું કહેવા માંગે છે કે આ ઝાડોના દ્વારા તમે એક એવા પ્રકારના લોક છો કે જેને તમને ઝાડની ઉપમા આપીને પ્રભુની અંદર બોલાવવામાં આવ્યા છે. અને જ્યારે તમને ઝાડની ઉપમા આપીને પ્રભુમાં બોલાવવામાં આવ્યા છે તો ઝાડોની અંદર જે પ્રકારનું કેરેક્ટર વચનની અંદર સમાયેલું છે એવું પ્રકારનો આપણો આત્મિક સ્વભાવ હોવો જોઈએ. હવે જ્યારે આપણો આવો આત્મિક સ્વભાવ હોય છે ત્યારે અહીંયા ગાડી બીજી એક બાબત લખવામાં આવી છે અને એ છે કે અબીમેલેખનો સ્વભાવ ઝાંખરા અને કાંટા જેવો એનો સ્વભાવ હતો. ઝાંખરા અને કાંટા એટલે શું? આવો પહેલા તો આપણે વાંચીશું માર્થીની સુવાર્તા તેનો 13મો અધ્યાય અને તેની આપણે 22મી કલમ વાંચીશું. માર્થીની સુવાર્તા 13મો અધ્યાય 22મી કલમમાં ત્યાં ગાડી પ્રભુનું વચન આપણને એક બી વાવનાના દ્રષ્ટાંત તરીકે ત્યાં ગાડી લખવામાં આવ્યું છે. અને એ બી વાવનાનું દ્રષ્ટાંત એવી રીતના લખવામાં આવ્યું છે કે તેની અંદર કાંટા અને ઝાંખરા હોય છે, કે જેઓની અંદર દેવનું વચન ઉગી નથી નીકળતું તેઓની અંદર. માર્થીની સુવાર્તા તેનો 13મો અધ્યાય અને 22મી કલમ, અને કાંટાના જાડામાં જે બી વાવેલું છે તે એ છે વચન સાંભળે છે, પણ આ જગતની ચિંતા દ્રવ્યની માયા વચનને દાબી દે છે અને તે નિષ્ફળ થઈ જાય છે. કાંટા અને ઝાંખરાની અંદર એવો પ્રકારનું મન હોય છે કે તેઓની અંદર ખૂબ જ પ્રકારની ચિંતા છે, તેઓમાં દ્રવ્યની લાલસા છે અને એના કારણે તેઓમાં દેવનું વચન ઉગતું નથી અને તેઓના મનો
હંમેશા ચિંતા અને દ્રવ્યની લાલસા અને વગેરેથી ભરાય. ત્યાર પછી પ્રભુનું વચન કહે છે કે એક ખેતરની અંદર બી વાવવામાં આવ્યું અને તેઓ ઊંઘી ગયા, અને ઊંઘ્યા પછી શત્રુ આવીને સારું બી ખોકડવું દાણા વાવી ગયો. ત્યાં ગાડી પણ ઊંઘ એટલે ખાટા અને ઝાંખરાવાળું જીવન છે. એટલે કે જો આપણી અંદર આળસ હોય તો આપણે કાંટા અને ઝાંખરા જેવા માણસો છે દેવની આગળ. પછી ઈર્મિયા તેનો 17મો અધ્યાય 5 અને 6 કલમમાં તમે વાંચશો, ત્યાં એવું લખ્યું છે કે જે માણસ યહોવા પર ભરોસો રાખતો નથી તે બોરડીના જેવો છે, સૂકી બોરડીના જેવો છે, ત્યાં એવું લખવામાં આવ્યું છે. પણ આપણે એક બીજી ખૂબ સારા મને કલમ વાંચી જઈશું, ખૂબ સરસ કલમ વાંચી લઈશું જે આપણને ખૂબ જ અગત્યની છે. હેબ્રીઓની અંદર તેનો 6ઠો અધ્યાય, હેબ્રી 6ઠો અધ્યાય અને 7 અને 8 કલમ વાંચીશું. હેબ્રી 6:7 અને 8માં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, કેમ કે જે ભૂમિ પોતાના પર પડતા વારંવાર પડતા વરસાદનું શોષણ કરે છે અને જેઓ તેને ખેડે છે તેમને માટે ઉપયોગી વનસ્પતિ ઉત્પન્ન કરે છે તેને દેવ આશીર્વાદ આપે છે, પણ જેમાં કાંટા તથા ઝાંખરા ઉગે છે તેને નાપસંદ કરવામાં આવે છે, લગભગ તે શાપિત થયેલી છે, પરિણામે તે બાળી નાખવામાં આવશે. એક્ઝેક્ટલી ન્યાયાધીશની અંદર એવું લખવામાં આવ્યું છે, યોથામ એના ભાઈને કહે છે કે જો તમે કાંટા અને ઝાંખરા જેવા લોકો પર ભરોસો રાખીને તમે હવે રાજા બનાવી દીધો છે, પરંતુ એવું બનવાનું છે કે કાંટા અને ઝાંખરામાંથી અગ્નિ નીકળશે અને એ જ અગ્નિ તમને બાળી નાખશે. અહીંયા ગાડી પ્રભુનું વચન કાંટા અને ઝાંખરા હેબ્રીઓના પત્રમાં બતાવીને આપણને સ્પષ્ટ રીતના કહે છે કોણ છે એ કાંટા અને ઝાંખરા. એ કાંટા અને ઝાંખરાવાળા જીવનો એવા છે કે જેઓ દેવનું વચન જાણે છે અને લખવામાં છે જે ભૂમિ પર વારંવાર પડતા વરસાદનું શોષણ કરે છે, જેઓ તેને ખેડે છે તેને માટે ઉપયોગી વનસ્પતિ ઉત્પન્ન કરે છે તેને દેવ આશીર્વાદ. કાંટા અને ઝાંખરા જો એની અંદર ઉગી જાય, એટલે કે ટૂંકમાં કહેવાનો મતલબ કે આપણે દેવનું વચન જાણતા હોઈએ, દેવનું વચનને કેટલીક વખત આપણે સાંભળ્યા જ કરતા હોય અને જો એક્સેપ્ટ નથી કરતા, આપણા વચનો પ્રમાણે દેવના વચનો પ્રમાણે ચાલતા નથી, તો પ્રભુનું વચન કહે છે એવા જીવનોને કાંટા અને ઝાંખરાની સાથે સરખાવવામાં આવ્યા છે. હવે પ્રભુનું વચન આપણને શું કહેવા માંગે છે આખી સ્ટોરી દ્વારા? સારા મના ઝાડોને આપણે જોઈ ગયા, પછી ઝાંખરાઓને આપણે જોઈ ગયા. ત્યાં કહેવાનો મતલબ એવો છે કે પ્રભુ આપણને એમ કહેવા માંગે છે કે જો તમારી અંદર આત્મિક કેરેક્ટર એવું છે કે સારા ઝાડો જેમ આપણે જોયા એના જેવું છે, તો તમે પોતા ઉપર કોઈને રાજા નહીં બનાવો, તમે પોતા ઉપર દેવ બાપને રાજા તરીકે બનાવશો. પરંતુ જે કાંટા અને ઝાંખરાવાળા જીવોનો આવા પ્રકારના છે, તેઓ પોતા ઉપર ચિંતાને રાજા બનાવે છે, એટલે કે ચિંતાને પોતાના જીવન ઉપર અમલ કરવા દે છે. ચિંતાઓથી પૂરેપૂરા એમના મગજો દબાઈ જાય છે અને દબાયેલા મગજોની અંદર ચિંતા તેમની ઉપર રાજ કરે છે, કેમ કે જે આપણને કંટ્રોલ કરે છે તે આપણા ઉપર રાજ કરે છે. જો ચિંતાના વિચારો આપણા ઉપર કંટ્રોલ કરતા હોય તો ચિંતા આપણા ઉપર રાજ કરે છે, આપણે ચિંતાને રાજા બનાવ્યો છે. જો પાપ આપણા ઉપર કંટ્રોલ કરતું હોય, પાપ આપણાથી છૂટી જઈ શકતું નથી, તો પ્રભુનું વચન સ્પષ્ટ રીતના કહે છે કે તે પાપ એ તમારો રાજા છે, કેમ કે તમે પાપના ગુલામ છો. ત્યાર પછી દ્રવ્યને જેણે રાજા બનાવ્યો છે, ફક્ત દ્રવ્યની જ પાછળ જેઓ જાય છે તેઓએ દ્રવ્યને પોતાનો રાજા બનાવ્યો છે અને આ બધા તેઓ રાજાઓની અધીનતામાં રહે છે.
આ બધા પ્રકારના રાજાઓના આધીનતામાં રહે છે તો હવે પ્રભુનું વચન એમ કહે છે કે જે કઈ અગ્નિ નીકળવાનો છે તે એમાંથી નીકળીને એમને બાળી નાખશે એટલે કે ચિંતામાંથી ચિંતાને તે પોતાનો રાજા બનાવ્યો તો હવે ચિંતા તમને કન્ઝ્યુમ કરશે ચિંતા તમારો નાશ કરશે જો તમે દ્રવ્યને પોતાનો રાજા બનાવે છે તો દ્રવ્ય તમારો નાશ કરશે જો તમે આળસને પોતાનો રાજા બનાવ્યો છે તો આળસ તમારો પોતાનો નાશ કરશે કેમ કે વચનમાં લખવામાં આવ્યું છે જે આળસુ છે તે દરિદ્રી થયા વગર રહેશે નહીં તો ટૂંકમાં કહેવાનો મતલબ કાંટા અને ઝાંખરા વચનની અંદર કયા અર્થથી લખવામાં આવે છે કે એવા અર્થથી લખવામાં આવે કે જેની અંદર કશું પણ વેલ્યુ નથી અને એમાંથી જ અગ્નિ નીકળે છે અને તેને બાળી નાખે છે પણ ટાઈમ બિંગ શું થાય છે એવું બન્યું ટાઈમ બિંગ એટલે કે 3 વર્ષ પછી એવું લખવામાં આવ્યું છે જ્યારે યોથામે જોયું કે અબીમેલેક હવે રાજા થઈ ગયો છે અને રાજા થવા માટે તેણે ગિદિયોનના 70 છોકરાઓને મારી નાખ્યા છે તો અહીંયા આગળ એવું લખ્યું છે કે 3 વર્ષ સુધી અબીમેલેક તો રાજા રહ્યો એટલે કે એક ટાઈમ બતાડ્યો છે જેને જેને લોકો રાજા બનાવે છે તે જરૂર ટાઈમિંગ રાજ કરે છે અને રાજ એવું કરે છે કે જે ખરાબ હતું તેણે સારાને સતાવ્યું અથવા તો સારાને અહીંયા ગાડી જે સારા છોકરાઓ હતા તેઓને મારી નાખ્યા હવે બાઇબલનો આપણે આત્મિક રસ્તો જોઈએ તો એક્ઝેક્ટલી એવું છે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી ઉપર જન્મ્યા ત્યારે એને મારી નાખવા માટે કેટલો બધો પ્રયાસ કરવામાં આવ્યો ત્યાર પછી આપણે મૂસાને જોઈએ છીએ મૂસા જ્યારે જન્મ્યો ત્યારે તેને પણ મારી નાખવા માટે પ્રયાસ કરવામાં આવ્યો કેમ કે એ સમયની અંદર ઇસ્રાયલના બધા છોકરાઓને મારી નાખવામાં આવતા હતા ટૂંકમાં જો તમે બાઇબલનો ઇતિહાસ જાણો અથવા તો આ સ્પિરિચ્યુઅલ રસ્તો આજ દિવસ સુધી હમણાં સુધી આત્મિક જે યુદ્ધને જો આપણે જોઈએ તો જે સારું છે એને મારી નાખવા માટે હંમેશા પ્રયત્ન કરવામાં આવે છે અને આ જે બાબત અહીંયા આગળ આપણે જોઈએ છીએ તે એવી જ છે સત્યને મારી નાખવા માટે ખૂબ જ પ્રયત્ન કરવામાં આવે છે યોથામ અને તેના જે 70 ભાઈઓ હતા તેઓ સારા લોકો હતા તેઓ સારા છોકરાઓ હતા પરંતુ 70 છોકરાઓને મારી નાખવામાં આવ્યા પણ યોથામ અહીંયા ગાડી સત્યનો અવાજ સત્યના વચન તરીકે જોઈએ છે અને યોથામે તેને કીધું કે ઓકે તમે તેને રાજા કાંટાને ઝાંખરા જેવા માણસને તમે રાજા ઠરાવ્યો છે તો તમે એકબીજાને બાળી નાખશો એવો શ્રાપ તેને આપવામાં આવ્યો એટલે કહેવાનો મતલબ અહીંયા ગાડી એટલો છે કે જ્યારે આત્મિક જગતમાં આવું બને છે કે સારાને લોકો હંમેશા ભૂંડા લોકો સારાને હંમેશા સતાવે છે પણ આ સ્ટોરી દ્વારા પ્રભુ આપણને એટલું કહેવા માંગે છે કે જે સત્યતા છે એ સત્યતા કદી પણ છુપાઈ રહેતી નથી ભૂંડાઈ ફક્ત 3 વર્ષ જે 3 શબ્દ લખવામાં આવે છે એટલે કે થોડું ટાઈમ બિંગ એ રાજ કરે છે પરંતુ હંમેશા એનો વિજય થતો નથી જે ભૂંડાઈમાં ચાલે છે કેમ કે ભૂંડાઈમાં શું થાય છે માણસ ડિસીવ થઈ જાય છે એને એવું લાગે છે ઓકે મેં ભૂંડાઈ કરી હવે અબીમેલેકને જોઈએ અબીમેલેકને એવું લાગ્યું કે હું 70 જણને મારી નાખીને હવે હું રાજા બન્યો છું તો હું ફાવી ગયો છું કેમ કે હું રાજા બની ગયો છું પણ એને ખબર નથી કે તે જે અન્યાય તેણે કર્યો છે એ અન્યાય પોતે તેને એક દિવસે ગળી જવાનો છે અને એક્ઝેક્ટલી યોથામનો શ્રાપ અબીમેલેકને લાગ્યો અને અબીમેલેક
ત્યાં ગાડી કેવી રીતના એનો અંત આવ્યો એને આપણે જોઈએ છીએ. પણ આ સ્ટોરી જે લખવામાં આવી છે, આખી સ્ટોરી એક પ્રોફેટિક એવી અદ્ભુત સ્ટોરી રીતના લખવામાં આવી છે. જો જે જે બાબતો આજે આપણે જોઈ ગયા છે એને ફરીથી તમે મનન કરશો તો એની અંદર આપણે એવી બાબતોને જોઈશું કે જેની અંદર ખૂબ જ દેવની ખૂબ જ અગત્યતા તેની અંદર સમાયેલી છે. કેમ કે આમાં એક 70 નંબર આપણે જોઈએ છે. જ્યારે તમે 70 નંબર જુઓ છો કે અબીમેલેખે ગિદિયોનના 70 છોકરાઓને મારી નાખ્યા. 70 નંબર, એ 70 નંબર ખૂબ અગત્યનો શબ્દ છે. અને જેને જેમ જેમ આપણે આ ખુલાસાને સમજતા જઈશું તેમ આપણને ખબર પડશે કે આ આત્મિક જગતની અંદર કેવી રીતના ભૂંડું અને ભલું યુદ્ધ કરે છે અને પ્રભુ કેવી રીતના આ સ્ટોરી દ્વારા આખું જીવનને કેવી રીતના આત્મિક જીવનમાં કેવી રીતના બચાવ કરે છે એને આપણે જોઈશું. હવે 70 નંબર, જ્યારે 70 છોકરાઓને મારી નાખ્યા, ન્યાયાધીશનો 9:5 એવું લખવામાં આવ્યું છે કે ઝરુબાબેલના દીકરાઓને એટલે પોતાના 70 ભાઈઓને એક શિલા પર મારી નાખ્યા, પણ ઝરુબાબેલનો સૌથી નાનો દીકરો યોથામ બચી ગયો. 70 નંબર વચનમાં કેવી રીતે લખવામાં આવે છે? સૌ પ્રથમ તો 70 નંબર એવી રીતના લખવામાં આવે છે કે જ્યારે ઇસરાયલ લોકોનું 70 કુટુંબ હતું અને એ લોકો મિસર દેશની અંદર આવ્યા, તે તમે ઉત્પત્તિના 46 અધ્યાયમાં વાંચો છો કે યુસુફે પોતાના બાપના ઘરને મિસર દેશમાં બોલાવ્યા ત્યારે યાકુબનો ટોટલ કુટુંબ 70 નંબરનું હતું. ત્યાર પછી તમે એક બાબત એવી વાંચો છો, યર્મિયાની અંદર એવું લખવામાં આવ્યું છે 70 વર્ષનો બાબેલનો બંદીવાસ હતો એવું લખવામાં આવ્યું છે. પણ આપણે એવી 70 નંબર શીખવા માટે આપણે એક એવી કલમમાં આવીશું કે જ્યાં ગાડી આપણે 70 નંબરને બરાબર શીખી શકીએ. ઓકે, નિર્ગમન તેનો 15 અને એની 27 કલમ, ત્યાં એવું લખવામાં આવ્યું છે અને એલીમ આગળ આવ્યા ત્યાં પાણીના 12 ઝરા અને 70 ખજૂરીઓ હતા. ઇસરાયલ લોકો મિસર દેશમાંથી હવે અરણ્યની અંદર આવ્યા અને એવી જગ્યામાં આવ્યા જ્યાં દેવ બાપે તેઓને એવી જગ્યામાં નિવાસ કરાવ્યો, એવી જગ્યામાં તેઓને વસાવ્યા જ્યાં ગાડી પાણીના 12 ઝરા હતા અને 70 ખજૂરી હતો. પાણીના 12 ઝરા એટલે શું? 12 નંબર આપણને સારી રીતના ખબર છે કે વચનની અંદર પ્રેરિતોની સાથે સરખામણી છે. એફએસીમાં તમે બીજો અધ્યાય બીજી કલમની અંદર વાંચશો, એફએસીની અંદર ત્યાં એવી રીતના લખવામાં આવ્યું છે કે પ્રેરિતોના પાયા ઉપર આપણને બાંધવામાં આવ્યા છે એમ લખવામાં આવ્યું છે. એટલે કે જે 12 નંબર છે એ પ્રેરિતો છે વચનની અંદર, કે જ્યાં ગાડી દેવે પોતાની આખી મંડળીને નિવાસ કરાવડાયો. એટલે કે આપણને હવે જેવો આપણે આત્મિક જગતના લોકો છે, પ્રભુના લોકો છે, આખી મંડળીને પ્રભુએ પ્રેરિતોના પાયાની ઉપર બાંધ્યા છે. કેમ કે તમે પ્રગટીકરણની અંદર સારી રીતના વાંચો છો, પ્રગટીકરણ તેને 21:14 કલમની અંદર કે જે મંદિર યરુશલેમનું મંદિર બતાડવામાં યોહાનને તેના પાયાના પથ્થરોની અંદર પ્રેરિતોના નામ લખવામાં આવ્યા હતા. પાયાના 12 પથ્થરો પ્રેરિતોના નામ લખવામાં આવ્યા છે એવું પ્રગટીકરણની અંદર લખવામાં આવ્યું છે. પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પિત્તરને કહે છે કે ઓ પિત્તર તારા ઉપર હું, એટલે કે જે પ્રગટીકરણ મળ્યું છે જે પ્રેરિતોના પાયા ઉપર હું મંદિરને બાંધીશ. ટૂંકમાં કહેવાનો મતલબ અહીંયા ગાડી એટલો જ છે કે જે 12 ઝરા આગળ દેવ બાપે પોતાના લોકોને વસાવ્યા એ 12 ઝરા નવા કરારની અંદર આપણને ખ્રિસ્તની મંડળી તરીકે
એ બાર જરાની પાસે એટલે કે પ્રેરિતોના પાયા ઉપર આપણું આત્મિક જીવન બાંધવામાં આવ્યું છે. અને જરો એ છે કે જે પવિત્ર આત્માની ભરપૂરી બાર પ્રેરિતોમાંથી નીકળી, કેમ કે લખવામાં આવ્યું છે, જે કોઈ મારા પર વિશ્વાસ કરશે તેના પેટમાંથી જીવતા પાણીનો જરો વહી નીકળશે. યશાયા 12માં અધ્યાયમાં તમે વાંચો છો કે તમે તારણના જરાઓમાંથી પાણી પીશો. તે કહેવાનો મતલબ કે પવિત્ર આત્માની ભરપૂરી જે શિષ્યોએ મેળવી, એ શિષ્યોમાંથી પવિત્ર આત્માની ભરપૂરી દ્વારા આપણે એ મંડળી ઉપર, પ્રભુ એ પ્રેરિતોના પાયા ઉપર આપણા આત્મિક જીવનને બાંધવામાં આવ્યું. એટલે કે જે સિદ્ધાંતો પવિત્ર આત્મા દ્વારા પ્રેરિતોને આપવામાં આવ્યા, એ સિદ્ધાંતો ઉપર આપણું આત્મિક જીવન બંધાયેલું છે. હવે 12 નંબર એ 12 જરાઓનો ખુલાસો એવો છે. પણ જ્યારે 70 નંબરને આપણે જોઈએ છીએ, ત્યારે 70 નંબર વચનમાં ખૂબ જ અદ્ભુત રીતના આપવામાં આવ્યો છે. સૌ પ્રથમ તો આજે 70 ખજૂરીની આગળ તેઓને મૂકવામાં આવ્યો. હવે આવો આપણે વાંચીશું ગણના, તેનો 11મો અધ્યાય, ગણના 11 અને એની 17મી કલમ. હવે ત્યાં ગાડી એક બાબત એવી લખવામાં આવી છે, હું ઉતરી આવીશ અને ત્યાં તમારી સાથે વાત કરીશ, ને મારો જે આત્મા તારા પર છે તેઓમાંથી લઈને તેઓના ઉપર મૂકીશ, અને તેઓ તારી સાથે આભાર ઉંચકે. એટલે કે ગણના 11માં અધ્યાયમાં જ્યારે આપણે આવીએ છીએ ત્યારે એવી એક બીના લખવામાં આવી છે કે મૂસાને દેવ બાપે એવા પ્રકારના અભિષેકથી ભરપૂર કર્યો, અને એ ભરપૂરીનો અભિષેક એવો હતો કે એ આત્માથી આખા જ ઇસરાયલ લોકોને તે બોધ કરતો હતો. દેવની પાસેથી અવાજ સાંભળીને દેવની વાત તે કહેતો હતો, તેઓના કજિયા કંકાસોને તે સોલ્વ કરતો હતો. કહેવાનો મતલબ કે એવો એક આત્માનો એવો પરાક્રમ મૂસાની ઉપર મૂકવામાં આવ્યું કે જે પરાક્રમથી આખી જ મંડળી, ઇસરાયલની આખી મંડળી જે અરણ્યમાં ચાલતી હતી તે પવિત્ર આત્માથી દોરવાઈ શકે. પરંતુ મૂસા એટલો બધો અહીંયા ગાડી થાકેલો હતો, તેથી કરીને શું કરવામાં આવી છે, જે કલમ આપણે વાંચી એનો ખુલાસો એવો છે કે 16મી કલમમાં યહોવાહે મૂસાને કહ્યું, ઇસરાયલના વડીલોમાંના 70 માણસ કે જેઓને તું લોકોના વડીલો તા ઉપરીઓ તરીકે ઓળખે છે તેઓને. એટલે કે જે આત્મા મૂસાની ઉપર હતો તે આત્મા લઈને હવે 70 વડીલોને વહેંચી આપવામાં આવ્યો. પરંતુ અહીંયા એક ચાવીનો શબ્દ એવો છે, એ ચાવીનો શબ્દ કે મારો જે આત્મા ધારા પર છે. મૂસાને દેવે એવું કીધું કે મારો જે આત્મા ધારા પર છે, જે આત્મા છેક મિસર દેશમાંથી અત્યાર સુધી ઇસરાયલ પુત્રોને દોરવાને માટે પૂરતો હતો, એટલે કે એવો પૂરો 70 નંબરનો અભિષેક મેં તને આપ્યો હતો કે જે 70 નંબરનો ટોટલ અભિષેક, એ અભિષેકથી તું આખા ઇસરાયલ લોકોને અત્યાર સુધી દોરતો આવ્યો છે, પણ તારા જ ઉપરનો અભિષેક લઈને હવે હું 70 જણાને વહેંચી આપું છું કે જે કામ તું એકલો જ કરે છે તે કામ હવે 70 લોકો કરશે, તારો પોતાનો. આપણે આ શબ્દને શા માટે રિપીટ કરી રહ્યા છે કે જે આત્મા મેં તારા ઉપર મૂક્યો છે એમાંથી લઈને હું 70ને વહેંચી આપીશ, એવું અહીંયા આગળ તારા ઉપરનો આત્મા એ બાબતને આપણે ધ્યાનમાં રાખીશું. હવે ન કેવળ 70 નંબર અને 70ની અંદર જે અભિષેક આપવામાં આવ્યો એટલું ફક્ત જૂના કરારમાં લખવામાં આવ્યું નથી, પરંતુ આવો આપણે લુકની સુવાર્તા તેના 10મા અધ્યાયમાં વાંચીશું. લુકની સુવાર્તા 10મા અધ્યાયમાં
પહેલી કલમ હું પહેલા વાંચું છું ત્યાં આમ લખવામાં આવ્યું છે, આ બીનાઓ બન્યા પછી પ્રભુએ બીજા 70 શિષ્યોને ઠરાવ્યા. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું દ્રષ્ટાંત આપણે વાંચીએ છીએ, જે મૂસા અને મૂસાનો અભિષેક લઈને 70 વડીલોને આપવામાં આવ્યો એનું એ જ દ્રષ્ટાંત હવે લુકની સુવાર્તા 10મો અધ્યાય 1 કલમમાં લખવામાં આવ્યું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે પૃથ્વી પર હતા ત્યારે એવું લખવાનું છે, તેણે 70 લોકોને પસંદ કર્યા, 70 લોકોને પસંદ કરીને તેણે તેઓને તે સમયે અભિષેક કર્યો, અને અભિષેક કર્યા પછી શું થયું એને આપણે જોઈશું 17મી કલમમાં. ત્યાં આવું લખવાનું, લુકની સુવાર્તા 10મો અધ્યાય અને 17મી કલમ, ત્યાં એવું લખવામાં આવ્યું છે, તે 70 હરખાતા પાછા આવ્યા અને તેઓએ કહ્યું, ઓ પ્રભુ, તારા નામથી ભૂતો અમારે તાબે થયા. તેણે તેઓને કહ્યું કે મેં શેતાનની વીજળીની પેટે આકાશમાંથી પડેલો જુઓ મેં તમને સર્પો વિછુઓ પર પગ મૂકવાને તથા શત્રુના બધા પરાક્રમો પર અધિકાર આપ્યો છે, તમને કસાથી ઈજા થશે નહીં, પરંતુ આત્માઓ તમારા તાંબે થયા માટે હરખાઓ નહીં, પણ તમારા નામ જીવનના પુસ્તકમાં લખેલા છે તે હરખાઓ. અને હવે 21મી કલમ, તે જ વેળાએ પવિત્ર આત્માથી હરખાઈને તે બોલ્યો, ઓ બાપ, આકાશમાંના પૃથ્વીના ધણી, હું તારી સ્તુતિ કરું છું, કેમ કે જ્ઞાનીઓ તથા બુદ્ધિમાનોથી એ બાબત ગુપ્ત રાખીને બાળકોને તે પ્રગટ કરી છે, કેમ કે તે તને સારું લાગ્યું છે. હવે અહીંયા આગળ આપણે એવી બાબત જોઈ રહ્યા છીએ કે 70 નંબરનો અભિષેક એટલે શું. મૂસાની ઉપર 70 નંબરનો અભિષેક ઉતારવામાં આવ્યો, એ અભિષેક એટલો બધો ભરાયેલો, ભરપૂર, જેને કહે કે ફૂલ ફ્લેજ અનોઇન્ટિંગ કહી શકાય, તેનો બીજી ભાષામાં કહીએ તો રિવર ઓવરફ્લોઈંગ અભિષિક્તપણું, ઓવરફ્લોઈંગ અભિષિક્તપણું, તેનો નંબર છે 70. કેમ કે અહીંયા આગળ જો તમે જુઓ તો એ 70 નંબરના અભિષિક્તપણામાં શું હતું એ બાબત લખવામાં આવી છે. 17મી કલમ, લુકની સુવાર્તા 17મી કલમ, 10મો અધ્યાય 17મી કલમ, 70 હરખાતા પાછા આવ્યા, તેઓએ કહ્યું, પ્રભુ, તારા નામથી ભૂતો અમને તાબે થયા. પ્રભુ ઈસુએ કીધું, પ્રભુ ઈસુ કહે છે એ 70 નંબરના અભિષિક્તપણાની અંદર કયા પ્રકારના ગુણો રહેલા છે એને આપણે જોઈએ. જુઓ, મેં તમને સર્પો ઉપર, વિછુ ઉપર અને શત્રુના બધા પરાક્રમ ઉપર અધિકાર આપ્યો છે, તમને કસાથી પણ ઈજા થશે નહીં. કહેવાનો મતલબ કે આ અભિષેક પણ 70 નંબરનો અભિષેક પણ એવું ભરપૂરીનું અભિષેક પણ છે કે એ અભિષિક્ત પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવ્યા પછી તેના લોકોને આપવામાં આવ્યું છે. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જોયું કે મેં 70 લોકોને મારામાં રહેલા અભિષિક્તથી, તે 70ને મેં અભિષિક્ત કર્યા, ત્યારે કેવું દેવનું પરાક્રમી કામ એ દિવસમાં પૃથ્વી ઉપર થયું એને જોઈને હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત હરખાઈને આકાશમાંના બાપને પ્રાર્થના કરે છે, સ્તુતિ કરે છે, હું તારો આભાર માનું છું, કેમ કે એ 70 નંબરનું અભિષિક્ત ફણું તે તારા લોકોની ઉપર રેડી દીધું છે. હવે આવો આપણે બીજી કલમ વાંચીશું, દાનિયલ તેનો 9મો અધ્યાય, જે પાસ્ટર પેટસિલનો બહુ સરસ અધ્યાય છે, તેને 9મા અધ્યાયની અંદર આપણે 70 નંબરને જોઈએ છીએ. પરંતુ જે 70 નંબરમાં જે અઠવાડિયા લખવામાં આવ્યા છે એ 70 નંબરના અઠવાડિયાનો જે ટાઈમ જે છે એ ટાઈમનું રેવલેશન મને નથી. એ ટાઈમનું રેવલેશન માટે પ્રભુનું વચન સ્પષ્ટ રીતના એવું કહે છે કે એ તો જ્ઞાની મન કરશે. અને પ્રભુના નામને ધન્યવાદ હો કે પ્રિસી મેકવાન તમને પ્રભુ એવો મોટો લીડર આપ્યો છે, જેને લાયન જેવા લીડર છે પેરસી મેકવાન, અને તેઓ 70 અઠવાડિયાનો ખૂબ સરસ ખુલાસો કરે છે.
62 અઠવાડિયા વગેરે અઠવાડિયું એ બધું પ્રકટીકરણ જ્ઞાની મન કરી શકે છે, મને તેનું પ્રકટીકરણ નથી. પરંતુ અહીંયા ગાડી આપણે એવી એક કલમ આપણે વાંચીએ છીએ 70 નંબર માટે, કે એ અભિષિક્તપણાની માટે આપણે એ કલમ વાંચી છે. 70 નંબરમાં કયા પ્રકારનું અભિષેકપણું સમાયેલું છે? દાનિયેલ તેનો 9મો અધ્યાય અને હું એની 24મી કલમ વાંચું છું. અપરાધ બંધ પાડવાને, પાપનો અંત આણવાને, દુરાચારનું પ્રાયશ્ચિત કરવાને, સદાકાળનું ન્યાયપણું દાખલ કરવાને, સૌંદર્શનતા ભવિષ્યવાદ પર સિક્કો મારીને નક્કી કરવાને, પરમ પવિત્રનો અભિષેક કરવાને, તારા લોકોને શેર તથા તારા પવિત્ર નગરને શેર, 70 અઠવાડિયા નિર્માણ કરેલા છે. હવે આપણને સારી રીતના ખબર છે કે આ કલમ કયા સમય માટે લખવાની. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે પૃથ્વી ઉપર આવશે એ સમયનો અભિષેક અહીંયા લખવામાં આવ્યો છે. કેમ કે એક કલમ તમે એવી વાંચો છો, આની અંદર એક શબ્દ દરેક સૌંદર્શન અને ભવિષ્ય વચનોને ખોલવાનો સમય, પૂરો થવાનો સમય આ 70ના સમયની અંદર છે. એટલે કે આ 70 નંબરનો અભિષેક એવો છે, એ બીજા શબ્દમાં કહીએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સમય સ્પષ્ટ રીતના અહીંયા ગાડી લખવામાં આવ્યો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત અપરાધને બંધ પાડશે, એ પાપનો અંત લાવશે, એ દુરાચારનું પ્રાયશ્ચિત કરશે, એ ન્યાયપણાને દાખલ કરશે, સૌંદર્શન તથા ભવિષ્ય વચનો પૂરા થશે. કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે સારી રીતે લખવામાં આવ્યું છે કે જ્યારે તેનો સમય પૂરો થયો ત્યારે તેણે યરૂશલેમ તરફ પોતાનું મોં ફેરવ્યું, અને ત્યાર પછી ભવિષ્ય વચનો જે હજારો વર્ષો પહેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ભવિષ્ય વધસ્તંભ વિશે કહેવામાં આવ્યા હતા એ સટાસટ પૂરા થવા માંડ્યા. કેમ કે ઠરાવેલો સમય એવો સમય છે, જ્યારે ઠરાવેલો સમય આવે છે ત્યારે એવી રીતના ભવિષ્ય વચનો એકદમ 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 પૂરા થાય છે. ઠરાવેલા સમયની અંદર જો વેધર ખરાબ થયું હોય ઠરાવેલા સમયમાં, તો એ દેવના આવવાની નિશાની બતાવે છે. ઠરાવેલા સમયમાં જો મરકી આવે તો એ પ્રભુના આવવાનો સમય બતાડે છે. ઠરાવેલા સમયની અંદર પૃથ્વી ઉપર જો કોઈ ન્યૂઝ આપણે સાંભળતા હોઈએ તો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવવાનો સમય બતાડે છે. એટલે કે આ 70 નંબરનો અભિષેક એવા પ્રકારનો અભિષેક છે કે જેને કહેવાય કે ભરપૂરીનો અભિષેક. એટલા માટે યશાયા 11મા અધ્યાયની અંદર જ્યારે તમે આવો છો ત્યાં સ્પષ્ટ રીતના વચનની અંદર એવું લખવામાં આવ્યું છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ભવિષ્ય વચન છે. અહીં યશાયા 9મા અધ્યાયની અંદર 6ઠી કલમમાં એવું લખવામાં આવ્યું છે, કેમ કે આપણે સારું છોકરો અવતર્યો છે, આપણને પુત્ર આપવામાં આવે છે, તેની ખાંધ ઉપર રાજ્ય અધિકાર રહેશે, અદ્ભુત મંત્રી, પરાક્રમી દેવ, સનાતન પિતા, શાંતિનો સરદાર, આ બધા આત્માની ભરપૂરી આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર રહેશે એમ લખવામાં આવ્યું છે. અને ત્યાર પછી એની એ જ બાબત યશાયા તેનો 11મો અધ્યાયની અંદર જ્યારે તમે આવો છો તે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ભવિષ્ય વચન છે. ત્યાં આમ લખવામાં આવ્યું છે, યશાયા 11મો અધ્યાય 1 કલમ, યશાયાના ઠુઠ્ઠામાંથી ફણગો ઉઠશે, તેની એક ડાળીની ફળ આવશે, યહોવાનો આત્મા, સુબુદ્ધિનો આત્મા, સમજબુદ્ધિનો આત્મા, વિવેકનો આત્મા, પરાક્રમનો આત્મા, જ્ઞાનનો આત્મા, યહોવાના ભયનો આત્મા તેના પર રહેશે, તે ભયમાં યહોવાના ભયમાં તે હરખાશે. કહેવાનો મતલબ કે જે 70 નંબરને આપણે જોઈ રહ્યા છીએ એ 70 નંબર એવી રીતના જોઈ રહ્યા છે કે એ ભરપૂરીપણામાં દેવ પોતાના લોકોને પોતાની મંડળીને સાચવે છે. જે મૂસાની અંદર એવો અભિષેક તે સમયની અંદર મોકલવામાં આવ્યો કે જે અભિષેકે આખા ઇસરાયલ લોકોની ઇસરાયલની આખી મંડળીને અરણ્યની અંદર સાચવી,
એજ પ્રકારનો અભિષેક પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા 70 નંબરના અભિષેકપણામાં આ બધા જાતનો પરાક્રમ આપણા દિવસોમાં મોકલી આપવામાં આવ્યો છે. એટલા માટે કે આપણે ખ્રિસ્તની મંડળી તરીકે આ 70 નંબરના અભિષેકપણામાં રહીએ. યહોવાના ભયનો આત્મા એ આપણા માટે ખૂબ જ અગત્યનું કીવર્ડ છે. એટલે કે તમે જે કંઈ કરો છો તેમાં દેવનો ભય રાખો, એવો એનો મતલબ છે. પ્રભુની સ્તુતિ થાઓ. મને લાગે છે ટાઈમ ઘણો બધો થઈ ગયો છે, પરંતુ અહીંયા ગાડી હું એક શબ્દ ઝાંખરામાંથી અગ્નિ નીકળ્યો અને અગ્નિ નીકળીને તેઓને બાળી નાખ્યું, એ અર્થની અંદર હું તમને થોડી બાબત કહેવા માંગુ છું. એ એટલો ખૂબ જ અગત્યની વસ્તુ છે, ઝાંખરામાંથી અગ્નિને નીકળવું. એ એવું છે કે રૂમિયોનો પત્ર પહેલો અધ્યાયની અંદર તમે વાંચો છો, ત્યાં ગાડી જ્યારે જગતનો નાશ છેલ્લા થશે, એને છેલ્લા સમયની અંદર એવું લખવામાં આવ્યું છે કે તે લોકો પોતાની ઈચ્છાથી પોતાના અનુચિત કામોના લીધે તેઓ નાશ પામશે. કેમ કે વચનમાં સ્વસ્થ પિત્તરની અંદર એવું લખવામાં આવ્યું છે, બીજો પિત્તર એનો બીજો અધ્યાય પહેલી કલમ અને પછી તમે 10મી કલમની અંદર વાંચશો, ત્યાં એવું લખવામાં આવ્યું છે કે તેઓ પોતે પોતાના અવિચારોને લીધે, પોતાની દુર્વાસનાને લીધે તેઓ નાશ પામશે. પછી તમે રૂમિયોનો પત્ર એનો પહેલો અધ્યાય 20-25મી કલમની અંદર તમે વાંચશો, ત્યાં એવું લખવામાં આવ્યું છે કે તેઓના દુરાચારને લીધે તેઓ નાશ પામશે. યોહાનની સુવાર્તા તેનો 12મો અધ્યાય 37-38મી કલમમાં એવું લખવામાં આવ્યું છે કે તેઓએ વિશ્વાસ કર્યો નહીં, માટે દેવ બાપે પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેઓને કીધું કે તમે તમારા અવિશ્વાસને લીધે મેં હવે તમારા મનોને મેં જડ કર્યા છે. પણ હું એક છેલ્લી કલમ વાંચવા માંગુ છું અને તે એ છે કે થેસ્સાલોનિકેન્સની અંદર, બીજો થેસ્સાલોનિકેન્સ એનો બીજો અધ્યાય અને 11મી કલમની અંદર એવી રીતના આપણને કહેવામાં આવી છે કે તે લોકો એ દિવસોમાં એટલા માટે ભરમાશે કેમ કે તેઓએ દેવાપનો સ્વીકાર કર્યો નહીં, એટલા માટે તેઓ શિક્ષા પામશે. બીજો થેસ્સાલોનિકેન્સ તેનો બીજો અધ્યાય અને હું તેને 10મી કલમથી વાંચું છું. 9મી કલમથી, શેતાનના કરાવ્યા પ્રમાણે સર્વ પ્રકારના ખોટા પરાક્રમો, ચિહ્નો, ચમત્કારોની સાથે તેમ જેઓએ પોતાના તારણને અર્થે પ્રેમથી સત્યનો અંગીકાર કર્યો ને, જેઓએ પોતાના તારણને માટે પ્રેમથી સત્યનો અંગીકાર કર્યો નહીં અને જેઓનો વિનાશ થાય છે તેમના માટે દરેક જાતના પાપરૂપ કપટ સાથે એ અધર્મી પ્રગટ થશે. કહેવાનો મતલબ કે જેઓએ સત્યનો સ્વીકાર કર્યો નહીં તેઓ નાશ પામશે, ઝાંખરામાંથી અગ્નિ નીકળશે અને તેઓને બાળી નાખશે. પ્રભુની સ્તુતિ થાઓ પ્રભુના અદ્ભુત વચનોને માટે. આ વચનોને જો તમે ફરીથી મનન કરશો ત્યાં પ્રભુ આપણને ખૂબ જ એક અદ્ભુત બાબત એવી બતાડશે કે ત્યાં ગાડી પ્રભુએ આપણને એવા સમય 70 નંબરના એવા અભિષેકપણાની અંદર પ્રભુએ આપણને મૂક્યા છે. જો આપણે એ અભિષેકપણામાં રહીએ, અંજેરી અને એ બધાના સ્વભાવની અંદર આપણે રહીએ અને પ્રભુ દેવ બાપને આપણો રાજા બનાવીએ તો આપણે કોઈ પણ રીતના ભરમાઈશું નહીં. એવા લોકો ભરમાઈ જનારા એવા લોકો છે કે તેઓએ જેઓએ સત્યને સ્વીકાર્યું નહીં તેઓ ભરમાશે. અજવાળું આ જગતમાં આવ્યું પણ અંધારાએ અજવાળાનો સ્વીકાર કર્યો નહીં, માટે તેઓ અંધકારમાં આવી પડશે. ઝાંખરામાંથી અગ્નિ નીકળવો એનો મતલબ એમ છે કે જેઓએ પોતે પોતાના નાશને માટે ઝાંખરાઓને પોતાનો અધિકારી સપોર્ટ અને સહાય મૂકી છે તો એમાંથી નીકળીને તેઓનો નાશ કરશે. પ્રભુની સ્તુતિ થાઓ. પ્રભુ તમને ખૂબ જ આશીષ આપે અને હું આશા રાખું છું કે તમને આજના વચનથી ખૂબ જ આશીર્વાદ મળ્યો હશે અને આ બધાનો ખૂબ જ આભાર માનું છું. હવે આ વચનને અહીંયા ગાડી આપણે પૂરું કરીએ છીએ અને પૂરું કરતા એક પ્રાર્થનાના ગીત સાથે આ વચનને આપણે પૂરું કરીશું, પછી પાસ્ટરને સમય આપી દઈશું પૂરેપૂરો. પ્રેઝ ધ લોર્ડ. આવજો. થેન્ક યુ. Thank you so much.
પ્રભુ તમને ખૂબ જ આશીષ આપે. પ્રાર્થનાના ગીતમાં જઈશું. Mujhko utha